વિદ્યાર્થીઓ ધોરણ 9 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ વિશે ભણવાનું છે. વિદ્યાર્થીઓ એને ઇંગ્લિશમાં કહેવાય રેખાઓને, આપણે ખબર છે ઇંગ્લિશમાં કહેવાય લાઈન, બરાબર છે? અને રેખાઓ શબ્દ છે એટલે લાઇન્સ, અને ખૂણાઓ માટે શબ્દ એંગલ છે. અહીંયા ખૂણાઓ શબ્દ છે એંગલ્સ, એટલે ઇંગ્લિશમાં કહેવાય આ ચેપ્ટરને લાઇન્સ એન્ડ એંગલ્સ, બરાબર છે? ખૂબ મહત્વનું ચેપ્ટર છે, બહુ મજા આવે એવું ચેપ્ટર છે. આ છઠ્ઠું ચેપ્ટરનો મોટા ભાગનો આપણા માટે ફાયદો એ છે કે એમાંથી આપણે મોટા ભાગનું આગળના 7-8 ધોરણમાં ભણી ગયા. રેખાઓ વિશે ભણી ગયા અને ખૂણા વિશે પણ ભણી ગયા, બરાબર છે? આપણે રેખા ખબર છે કે રેખા છે આ રીતની હોય, બરાબર છે? એની ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય રેખા ઉપર, અને રેખા આપણને ખબર છે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. આપણને ખબર છે રેખાને માપી શકાય નહીં, બરાબર છે? અને ઘણી વખત આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા દરેક રેખામાં ઓછામાં ઓછા કેટલા બિંદુ હોય, તો એવું પણ આપણે ભણ્યા કે દરેક રેખામાં ઓછામાં ઓછા કેટલા બિંદુ હોય? 2 ભિન્ન બિંદુ હોય જ. કોઈ પણ રેખા હોય એમાં ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુ હોય. રેખામાં તો અસંખ્ય બિંદુ હોય, પણ ઓછામાં ઓછા કીધું કેટલા બિંદુ હોય? ભિન્ન 2 ભિન્ન બિંદુઓ તો હોય જ, બરાબર છે? અને ખૂણાઓ વિશે પણ ભણ્યા આપણે કે હવે 2 કિરણો આ રીતે ભેગા મળે એક જ ઉદ્ભવ બિંદુ વાળા અથવા એક જ અંત્ય બિંદુ વાળા 2 કિરણો જ્યારે ભેગા મળે ત્યારે જે આકૃતિ રચાય તેને ખૂણો કહે છે. ખૂણામાં આ 2 ની બાજુઓ કહેવાય અથવા ભૂજ કહેવાય. આ એનું એક જ્યાં અંત્ય બિંદુ છે 2 કિરણો, એનું શિરો બિંદુ કહેવાય. તો આપણે રેખાઓ અને ખૂણા વિશે ભણી ગયા હતા. આ ચેપ્ટરમાં આપણને જે રીતે માહિતી આપી છે એ પ્રમાણે આપણે ચેપ્ટર પ્રમાણે આપણે આ ચેપ્ટર આપણું પાછું જે પ્રમાણે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે ભણીશું. જો પહેલામાં આપણને રેખાખંડ વિશે માહિતી આપી છે. રેખા વિશે તો આપણને ખ્યાલ જ છે, રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય, માપી ન શકાય, એની પર અસંખ્ય બિંદુ આવેલા હોય, રેખા પહોળાઈ વગરની લંબાઈ છે, એ બધા આપણે ભણી ગયા. એમાં રેખાખંડ વિશેની પહેલા માહિતી આપી છે કે ભાઈ રેખાખંડ એટલે શું, બરાબર છે? તો આપણે ખબર છે રેખાખંડ છે એક રેખાનો ભાગ છે, બરાબર છે? રેખાખંડ છે રેખાનો ભાગ છે. જો કોઈ રેખાને 2 અંત્ય બિંદુ, બરાબર છે, 2 અંત્ય બિંદુ વાળા રેખાના ભાગ નું કહેવાય રેખાખંડ કહેવાય. જો મેં કહ્યું આપણે 2 અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. 2 અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. કોને રેખાખંડ કહેવાય જો તો કે રેખાનો વિદ્યાર્થીઓ એવો ભાગ કે જેને 2 અંત્ય બિંદુ હોય. જો તો આ રેખા છે 2 અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને. આ આપણે મેં અત્યારે તમને રેખા દોરી છે એના અહીં પણ 2 અંત્ય બિંદુ નહીં દોર, દાખલા તરીકે અહીં A અહીંયા B, બરાબર છે? તો આપણે એટલો ભાગ જે છે તમે આ 2 બાજુ તમે બંધ કરી દીધો એટલો ભાગ જે દેખાય છે આપણે, હું તમને ડાર્ક બતાવી દઉં. આ ડાર્ક ભાગ છે એને હું કહીશું રેખાખંડ કહીશું આપણે. એટલે કે 2 અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે, જેમાં 2 અંત્ય બિંદુ હોય, બરાબર છે? અને રેખાખંડને સંકેતમાં રેખાખંડ સંકેતમાં આપણે રેખાખંડ AB આમ અથવા આગળ લખું એના સંકેતમાં રેખાખંડ AB આ રીતે, બરાબર છે? ઉપર લીટો અથવા એને
રેખા નો એવો ભાગ કે જેને એક અંત્ય બિંદુ હોય તો જો તો શું છે એક અંત્ય બિંદુ ધરાવતા એક અંત્ય બિંદુ ધરાવતા એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને તો કિરણ કોને કહેવાય તો એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાખંડના ભાગને જો એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને જો આ રેખા તો લખો નિશ્ચિત હોય એના સંકેતમાં કેમ લખે ખબર છે આપણે સંકેતમાં કિરણ એવી લખાય પણ આપણે હવે નવા ગણિત પ્રમાણે મેં તમને જેમ કીધું કે રેખાખંડ આમ ઉપર એબી ઉપર લીટો કરી રેખાખંડ એબી આપણે વંચાય નહીં ખોટું નથી પણ નવા ગણિત પ્રમાણે આપણે આમ જ લખી રેખાખંડ એબી એ જ રીતે કિરણ એબી ને આ રીતે લખતા નથી એને કેમ લખશો કિરણ એબી અને સંકેત આ રીતે લખશું યાદ રાખશું કિરણ એબી આમે લખાય એબી ઉપર કિરણ બતાય તો કિરણ એબી પણ આપણે હવે નવા ગણિત પ્રમાણે એનસીઆરટી ના ગણિત પ્રમાણે આ રીતે લખી કિરણ એબી બરાબર છે કિરણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે રે રે એટલે કિરણ અને રેખાખંડ માટે શબ્દ છે લાઇન સેગમેન્ટ લાઇન એટલે રેખા સેગમેન્ટ એટલે ભાગ રેખાના કોઈ ભાગને એની પણ વ્યાખ્યા છે રેખાખંડ માટે રેખાના કોઈ નિશ્ચિત ભાગને રેખાખંડ કહે છે ઓર લાઇન સેગમેન્ટ જો લાઇન નિશ્ચિત ભાગને રેખાખંડ કહે છે એવી પણ તમે રેખાખંડની વ્યાખ્યા આપી શકો આપણે એમ વ્યાખ્યા કે બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગ નિશ્ચિત ભાગ છે એટલો એ થી બી સુધીનો તો બી થી એ સુધીનો એને રેખાખંડ કહેવાય એના સંકેતમાં આમે લખાય એ બી નો લીધો રેખાખંડ એબી પણ હવે આ રીતે આપણે લખી રેખાખંડ એબી નવા ગણિત પ્રમાણે અને કિરણ પછી જો તો એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગ જો તો રેખાનો કેવો ભાગ તો કે જેને એક અંત્ય બિંદુ હોય યાદ રાખો બરાબર છે બે વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય કે ભાઈ વ્યાખ્યા કો રેખાખંડ તો હું કહીશું બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને હું કહેવાય રેખાખંડ કહેવાય અને એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગ એનો એક જ અંત્ય બિંદુ હોય એક જ અંત્ય બિંદુ એક બાજુ આપણે ખબર છે કિરણ અનંત સુધી વિસ્તરેલું હોય કિરણ એક વર્ષ આપણે શરૂઆત થાય ને એક બાજુ અનંત સુધી વિસ્તરે એટલે કે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય એટલે સંકેતમાં આમે લખી શકે એ બી ઉપર કિરણ બતાવો તો પણ એને આપણે આમ લખી છે કિરણ એ બી બરાબર છે તો આપણે રેખા અને કિરણ વિશે ભણ્યા આપણે આગળ જોઈએ એમાં સમરેખ બિંદુઓ સમરેખ બિંદુ
એને ઇંગ્લિશમાં કહેવાય કોપ્લેનર પોઈન્ટ્સ. કોપ્લેનર પોઈન્ટ્સ એટલે સમરેખ બિંદુઓ. કોપ્લેનર પોઈન્ટ્સ એટલે સમરેખ બિંદુઓ. નામ ઉપરથી ખબર પડી જાય સમરેખ બિંદુઓ. તો એક જ રેખા પર આવેલા બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. લખો, એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. એક જ રેખા પર આવેલા બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. અથવા એની વ્યાખ્યા બીજી પણ છે, જો અહીંયા હું તો એક જ રેખા પર આવેલા, જો તો આ દાખલાથી હું એક જ રેખા પર બતાવું બિંદુઓ બધા, એક જ રેખા પર આવેલા છે બધા બિંદુઓ, તો એ સમરેખ બિંદુઓ કહેવાય. બરાબર છે. અને આની બીજી પણ વ્યાખ્યા આપેલી છે કે જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેમને સમરેખ બિંદુ કહેવાય. બે બિંદુ તો ગમે તે સમરેખ થાય, વાંધો, બે બિંદુ ત્રણ કે ત્રણ થી વધારે શબ્દ મૂકવા છે એવું પણ છે. અથવા જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેમને સમરેખ બિંદુઓ કહે છે. બે ત્રણ કે ત્રણ થી વધારે ઉપર શબ્દ હોય તો બે બિંદુ તો હંમેશા સમરેખ હોય. આ બે બિંદુ છે તો સમરેખ આપણે બતાવી શકીએ. આ રીતે આમ બે બિંદુ હોય તેને સમરેખ આપણે બતાવી શકીએ. આમ બે બિંદુ હોય તો આપણે સમરેખ બતાવી શકીએ. બે બિંદુ તો ગમે ત્યારે સમરેખ થાય. વિદ્યાર્થીઓ તમે જાણો છો, તમે તમારા સ્લેટમાં અથવા તમારા બુકની અંદર પેજમાં ગમે તે બિંદુ લેશો તો એને જોડશો તો એ તો હંમેશા સમરેખ થાય જ તે. આમ હોય આમ હોય આ રીતે હોય. પણ બે થી વધારે બિંદુઓ હોય આપેલા અને જો એક જ રેખા પર આવેલા હોય તો એમને સમરેખ બિંદુઓ કહેવાય. એટલે શબ્દ વાપર્યો છે. ચોપડીમાં એવું પણ કીધું છે, ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય. મેં થોડીક અલગ રીતે વ્યાખ્યા આપી, એક જ રેખા પર આવેલા બધા જ બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. અહીંયા આપણે એક જ રેખા પર જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ છે, એક જ રેખા પર આપેલા છે. અહીં ચાર બિંદુ મેં આપ્યા છે તમને રેખા પર, ચારે બિંદુ આપણે બતાવ્યા છે, ચારે બિંદુ એક જ રેખા પર છે એટલે સમરેખ બિંદુ કહેવાય. એના સંકેતમાં લખવું હોય તો આપણે સમરેખ બિંદુ ને સંકેતમાં લખવું તો ડેશ વડે દર્શાવવા માં એ ડેશ બી ડેશ સી ડેશ ડી. ગમે ત્યારે તમે સમરેખ બિંદુ હોય તો એના ડેશ ના સ્વરૂપમાં દર્શાવી શકાય. અથવા આ રીતે ડેશ ના સ્વરૂપમાં દર્શાવેલું હોય તો આપણે સમજી જવું આ બધા બિંદુ એક જ રેખા પર આવેલા છે. જુઓ તો એ ડેશ બી ડેશ સી ડેશ ડી અને માઇનસ નો વાસ્તવ ઘણા વિદ્યાર્થીઓ એમ છે એ માઇનસ બી માઇનસ સી માઇનસ ડી. માઇનસ નથી, આ ડેશ છે. એ ડેશ બી ડેશ સી ડેશ ડી માઇનસ ના અર્થમાં પણ હોય શકે, એ પણ જુદી વસ્તુ છે. દાખલો હોય ત્યારે પ્લસ માઇનસ માં હોય, પણ એ સમરેખ બિંદુ ની વાત હોય અને ત્યારે આ રીતનો સંકેત હોય માઇનસ એવો તો ત્યાં ડેશ સમજવો. એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ સમજો તો ઓળખો છો ને, ડેશ બોર્ડ તો જોજો. ડેશ આ રીતે ડેશ હોય અને સમરેખ બિંદુ ની વાત હોય તો આપણે સમજવાનું કે આ બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. અત્યારે આ રીતે લખાય એ ડેશ બી ડેશ સી ડેશ ડી એટલે એ બી સી અને ડી આ ચારે બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. ઇંગ્લિશમાં હું કહેવા પડી ગયો તો કોપ્લેનર પોઈન્ટ્સ આ સમરેખ બિંદુ. પછી આપણે જોઈ અસમરેખ બિંદુઓ. ઇંગ્લિશ માટે એનો માન શબ્દ છે નોન કોપ્લેનર પોઈન્ટ્સ. નોન કોપ્લેનર પોઈન્ટ્સ અસમરેખ બિંદુઓ. અસમરેખ બિંદુ, સમરેખ બિંદુઓની વ્યાખ્યા આવડે તો તમને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા આવડે. બરાબર છે. સમરેખ બિંદુ કોને કહેવાય તો કે એક જ રેખા પર આવેલા બધા જ બિંદુ સમરેખ બિંદુ કહેવાય. અને અસમરેખ બિંદુ ક્યારે કહેવાય? નામ ઉપરથી ચોકી જાય અસમરેખ એટલે કે જે બિંદુઓ સમરેખ નથી તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. એમ પણ લખી શકો અથવા એક જ રેખા પર
ન આવેલા હોય બરાબર છે બધા બિંદુ તેને અસમલેખ બિંદુ કહેવાય અથવા એમ કહી શકો સમલેખ ન હોય તેવા બિંદુઓને સમરેખ ન હોય તેવા બિંદુઓને સીધી જ આપણે સમરેખ બિંદુઓની વ્યાખ્યા ઉપરથી સીધી આપણે વ્યાખ્યા બનાવી અસમરેખ બિંદુઓ કોને કહેવાય તો કે સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે ઇંગ્લિશમાં કહેવાય અસમરેખ બિંદુઓ માટે નોન કોપ્લેનર પોઇન્ટ્સ બરાબર છે કે ભાઈ જે બિંદુઓ સમરેખ નથી બરાબર છે સમરેખ નથી એટલે સીધી રેખા પર ન આવેલા હોય એને અસમરેખ બિંદુઓ કહેવાય અથવા મેં તમને આગળ જે સમરેખ બિંદુની જે વ્યાખ્યા આપી હતી એના અર્થમાં પણ આપણે એની વ્યાખ્યા આપી શકીએ કે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ જો મેં તમને હમણાં સમરેખ બિંદુની વ્યાખ્યા આપી હતી ને એ રીતે આની અસમરેખ બિંદુની વ્યાખ્યા પણ તમે આપી શકો જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ જો એક જ રેખા પર ન આવેલા હોય તો તેને અસમરેખ બિંદુઓ કહે છે ત્રણ કે ત્રણ થી વધુ બિંદુઓ તો આપણે એક જ રેખા પર ન મળે જો અને આકૃતિ બતાવો એ અહીંયા છે પસ બી અહીંયા છે સી અહીંયા છે અને ડી અહીંયા છે જો અહીંયા ત્રણ કે ત્રણ થી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા નથી ત્રણ કે ત્રણ થી વધારે બે બિંદુ તો હવે એક રેખા પર હોય જ તે પણ ત્રણ કે ત્રણ થી વધુ બિંદુ જો એક જ રેખા પર ન આવેલા હોય અથવા એમ પણ કહી શકાય જો આપણે બિંદુ આવેલા હોય અને જો તમામ બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો એ બિંદુઓને આપણે કેવા બિંદુઓ કે અસમરેખ બિંદુઓ કહેવાય વિદ્યાર્થીઓ અહીં આપણે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ વિશે ભણ્યા સમરેખ બિંદુ માટે અંગ્રેજી શબ્દ છે કોપ્લેનર પોઇન્ટ્સ અને અસમરેખ બિંદુ માટે અંગ્રેજી શબ્દ છે નોન નોન એટલે અ સમરેખ ન હોય તેવું નોન કોપ્લેનર પોઇન્ટ સમરેખ બિંદુને સંકેતમાં દર્શાવાય આ રીતે એ ડેશ અને અંશને કે બિંદુ એ ડેશ બી ડેશ સી ડેશ ડી એ ડેશ બી ડેશ સી ડેશ ડી બરાબર ને મંચે તેથી આને સંકેતમાં લખી શકાતા નથી અસમરેખ બિંદુઓ છે ને સંકેતમાં લખી શકાય નહીં તો યાદ રહો વિદ્યાર્થીઓ સમરેખ બિંદુ કોને કહેવાય તો કે એક જ રેખા પર આ રીતે એક જ રેખા પર આવેલા બિંદુ હોય તો એને સમરેખ બિંદુઓ કહેવાય અને અસમરેખ બિંદુ કોને કહેવાય જો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો એને અસમરેખ બિંદુ કહેવાય અથવા સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુ કહેવાય સમરેખ ન હોય એનો અર્થ શું થાય જો બધા બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો એને અસમરેખ બિંદુઓ કહેવાય ખૂણા માટે શબ્દ છે એંગલ બરાબર ને ખબર છે ને આપણને આપણે ભણી ગયા કે ખૂણા ની ઇંગ્લિશ માં કહેવાય એંગલ ખૂણા ની વ્યાખ્યા ઉપર લખી આપણે ખૂણા ની વ્યાખ્યા કોને ખૂણો કહેવાય બોલો આપણે મંદિર નામ આપી દઈએ એ બી અને સી બોલો આપણે ખૂણા ની વ્યાખ્યા ભણી ગયા નાના ધોરણમાં જો તમે વિચારો કે કોને ખૂણો કહેવાય તો વિદ્યાર્થી તરત તમે કહેશો કે ભાઈ આપણે ખૂણા અલગ અલગ પ્રકારના ઘણી બધી જગ્યાએ જોયા તમને ખબર છે આપણે રૂમ હોય ને રૂમ એમાં ચાર ખૂણા હોય આપણે ખબર છે રૂમમાં બરાબર છે જ્યાં જ્યાં રૂમમાં વળાંક આવે ત્યાં ખૂણો બને એ રીતે ત્રિકોણ હોય તો એમાં ત્રણ ખૂણા આવે આપણી કોણી હોય ને આપણી કોણી જો આમ છે ને હું આમ હાથ રાખું છું તો અહીંયા ખૂણો બને આપણને ખબર છે આપણે ઝાડ જોઈએ છે ઝાડ ઝાડમાં વચ્ચે એક ટૂંકમાં સીધો ભાગ હોય અને એમાંથી જે ડાળીઓ નીકળે પ્રત્યેક ડાળીઓ ઝાડમાં બરાબર છે
ઈ પ્રત્યેક જાતે ડાળીઓ નીકળે છે ઝાડના મુખ્ય જે ભાગ જે વચ્ચે હોય વળે ત્યાં બધી જગ્યાએ ખૂણો બને બરાબર છે પછી આપણે શેરી હોય ત્યાં જ્યાં વળાંક આવતો એના ખૂણો બને બરાબર છે આપણે ઘડિયાળ છે તો ઘડિયાળમાં પણ આ રીતે ચાર ચોરસ કે લંબચોરસ આકારની હોય તો ચાર ખૂણા બને એટલે ખૂણા છે આપણે બેન્ચ આપણે બેઠા છીએ તો એમાં પણ ખૂણા આપણે જ્યાં બેન્ચનો ભાગ ખૂણો તેના બનતા હોય આપણી સ્લેટ છે એમાં પણ લંબચોરસ આકારની છે એટલે એમાં ચાર ખૂણા આપણે જોઈએ છીએ એટલે ખૂણો આપણે ખબર છે આ ટાઈપનો હોય બરાબર છે એમાં અલગ અલગ પ્રકાર છે આપણે જાણીએ છીએ તો ખૂણા ઇંગ્લિશમાં કહેવાય એંગલ બરાબર છે તો ખૂણો વિશે આપણે જોઈશું તો અહીં વ્યાખ્યા કરી આપણે ભણી લઈએ તો કે બે કિરણો જો એક જ ઉદ્ભવ બિંદુ વાળા હોય તો એને આપણે બરાબર છે તો એનાથી જે આકૃતિ બને તેને ખૂણો કહે છે એટલે કે જો એક જ ઉદ્ભવ બિંદુ વાળા એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણોથી એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણોથી એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણોથી રચાતી આકૃતિને ખૂણો કહે છે જો એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો વડે રચાતી આકૃતિને ખૂણો કહે છે એક જ ઉદ્ભવ બિંદુ વાળા જો એક જ ઉદ્ભવ બિંદુ વાળા આ બે કિરણો છે તો આપણે તમને અહીંયા બે ખૂણો જોયો એ બી સી અથવા ખૂણો સી બી એ એમાં બે કિરણો છે તમને કિરણ બી અને કિરણ બી સી દેખાય છે બી ની શરૂઆત અહીંયા બી થી થાય છે અને બી સી કિરણ બી સી ની શરૂઆત બી સી બી થી થાય છે તો કે બે જે કિરણો છે બી અને બી સી એનો ઉદ્ભવ એક જ જગ્યાએથી થાય છે એટલે જો કીધું એક જ ઉદ્ભવ બિંદુ વાળો બે કિરણો આ બે કિરણો છે એટલે મેં કીધું બી એન બી સી નો ઉદ્ભવ એક જ જગ્યાએ બી થી થાય છે એટલે કીધું એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો થી રચાતી આકૃતિ ને ખૂણો કહે છે અથવા એમ પણ કહી શકે કે આપણા પાઠ્ય પુસ્તકમાં એવી ને વ્યાખ્યા આપી છે કે એક જ જો બે કિરણોના અંત્ય બિંદુ એક જ હોય તો તેને આપણે ખૂણો કહીએ છીએ હું કીધું પાઠ્ય પુસ્તકમાં જો બે કિરણોના અંત્ય બિંદુ એક જ હોય કારણ કે આ કિરણ છે ને આ કિરણ બી એનો અંત્ય બિંદુ બી છે એટલે કે બી એનો અંત આવે કિરણ પછી બીજું કિરણ છે બી સી એનો અંત્ય બિંદુ બી છે એટલે આપણા પાઠ્ય પુસ્તકમાં એવી વ્યાખ્યા આપી છે જો બે કિરણોના અંત્ય બિંદુ એક જ હોય તો તેમને ખૂણો કહે છે એવી પણ તમે વ્યાખ્યા આપી શકો જો બે કિરણોના અંત્ય બિંદુ એક જ હોય તો તેમને ખૂણો કહે છે બરાબર છે તો અહીંયા ખૂણો છે આપણને ખબર છે કે ભાઈ આ બી અને બી સી ખૂણો શું છે તમે બી એ કહો કે બી સી કહો આને ખૂણાની બાજુ કહેવાય અથવા હું કહેવાય બાજુ માટે બીજો પણ શબ્દ છે ખૂણામાં બાજુ કહેવાય અથવા એના ભૂજ કહેવાય આપણે ખબર છે ખૂણો બે કિરણો થી બને અને જે ખૂણો બે કિરણો થી બને એ બે કિરણોને ખૂણાના ખૂણાની બાજુઓ કહેવાય અથવા એના ભૂજ કહેવાય અને બે કિરણો જે બિંદુમાં છેદે છે બે કિરણો એટલે બે કિરણો નો આપણે વ્યાખ્યા કરી હતી એક જ ઉદ્ભવ બિંદુ વાળો બે કિરણો જે છે ખૂણો બનશે ત્યારે બે કિરણો એક જ બિંદુમાં છેદ છે એટલે કે એનો ઉદ્ભવ બંને કિરણોનો એક જ જગ્યાએથી થશે અને એ બિંદુને ખૂણાના કિરણોના અંત્ય બિંદુ પણ કહેવાય અને ખૂણા માટે એને કહેવાય શિરો બિંદુ બરાબર છે કે ખૂણામાં જે બિંદુએ બંને કિરણો ભેગા પડે છે એ બિંદુને કહેવાય ખૂણાનું શિરોબિંદુ વિદ્યાર્થીઓ ખૂણાની વ્યાખ્યા બરાબર છે પછી ખૂણો જે બને છે એ બે કિરણોથી બને છે એ બંને કિરણો જે છે ખૂણો બને ત્યારે એને ખૂણાના બાજુઓ કે અથવા ખૂણાના ભૂજ કહેવાય અને જે બિંદુ એ ખૂણો બને છે એ બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય તમારે શિરોબિંદુ વ્યાખ્યા લખવી તો લખી શકો ખૂણો બનાવતા બરાબર છે બિંદુને ખૂણાનું શું કહેવાય શિરોબિંદુ કહેવાય અને બાજુઓ અને ભૂજ આ બે એ બી ને એસ બી સી ને શું કહેવાય ખૂણાની ભૂજ અથવા ખૂણાની બાજુઓ અને આને સંકેતમાં લખવું હોય તમારે સંકેતમાં ખૂણાની તો એને ત્રણ રીતે લખી શકાય સંકેતમાં એને તમે
खाली खूणो बी पण कही शको बराबर छे खूणाना संकेतमां त्रण रीते लखी शकाय एटले खूणो बी पण कही शकाय एटले खूणो एबीसी पण कही शकाय खूणो एबीसी बराबर छे પછી એને ખૂણો CDA પણ તમે કહી શકો એટલે આ ત્રણેય રીતે લખી શકાય ત્રણ રીતે ખૂણાના નામ આપી શકાય આપણને ખૂણો ખબર છે કે ખૂણાને આપણે ત્રણ રીતે નામ આપી શકીએ અને ખૂણો B પણ કહેવાય અને ખૂણો ABC પણ કહેવાય અને ખૂણો CDA પણ કહેવાય એટલે ખૂણાને આપણે ત્રણ રીતે નામ આપી શકીએ એટલે વિદ્યાર્થીઓ તો આજના વિડિયો લેક્ચરમાં આપણે પહેલા શું ભણ્યા રેખાની વ્યાખ્યા ભણ્યા ફરી વખત રીવિઝન કરી લઈએ રેખા કોને કહેવાય તો કે સોરી પહેલા રેખા વિશે ભણ્યા રેખા કોને કહેવાય તો કે જે જેની પર મોસમોસા બે બિંદુ આવેલા હોય બરાબર છે જે બંને બાજુનું સુધી વિસ્તરેલું હોય જેને માપી ન શકાય બરાબર છે પછી એમાં રેખાખંડ વિશે ભણ્યા તો રેખાખંડ કોને કહેવાય તો કે રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુ હોય એટલે કે બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય બરાબર છે પછી એના સંકેતમાં ઉપર રેખાખંડનો સંકેત કિરણ એબી નથી લખતા એટલે કેવું લખી રેખાખંડ એબી એ જ રીતે પછી કિરણની વ્યાખ્યા ભણ્યા કોને કિરણ કહેવાય તો કે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય એના સંકેતમાં પણ ઉપર કિરણનો સંકેત કરીને એબી લખવાને બદલે આપણે શું લખીએ કિરણ એબી પછી સમરેખ બિંદુઓ રેખાખંડ ઇંગ્લિશમાં કહેવાય લાઈન સેગમેન્ટ એ પણ મેં તમને કીધું લાઈન એટલે રેખાને સેગમેન્ટ એટલે ભાગ એટલે કે રેખાના ભાગને રેખાખંડ કહેવાય એટલે કિરણ માટે અંગ્રેજી શબ્દ તો રે પછી આપણે ભણ્યા સમરેખ બિંદુઓ તો કોને સમરેખ બિંદુઓ કહેવાય તો કે એક જ રેખા પર આવેલા બધા જ બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય એટલે આપણે એની વ્યાખ્યા એમ પણ છે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય એમ પણ તમે કહી શકો સમરેખ બિંદુ સંકેતમાં કેમ દર્શાવો ડેશ વડે એ મેં તમને કીધું અને ઇંગ્લિશમાં સમરેખ બિંદુને કહેવાય કોપ્લેનર પોઈન્ટ પછી અસમરેખ બિંદુઓ છે ભણ્યા કે જે બિંદુઓ સમરેખ નથી તેવા બિંદુઓને અસમરેખ બિંદુ કહેવાય અથવા એની વ્યાખ્યા એમ પણ તમે કહી શકો જો ત્રણ કે ત્રણથી વધારે ત્રણ કે કા ત્રણ અને કા ત્રણ થી વધારે એમ મેં તમને કીધું કે બે બિંદુ તો હંમેશા સમરેખ હોય તે એટલે આપણે આમાં ત્રણ કે ત્રણ થી વધારે જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુ સમરેખ ન હોય તો તમને અસમરેખ બિંદુ કહેવાય એવી પણ એની વ્યાખ્યા આપી શકો તમે એટલે અસમરેખ બિંદુ માટે શબ્દ તો નોન કોપ્લેનર પોઈન્ટ્સ પછી આપણે ખૂણા વિશે ભણ્યા ખૂણાને ઇંગ્લિશમાં કહેવાય એંગલ એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણોથી રચાતી આકૃતિને આપણે ખૂણો કહીએ છીએ અથવા એની વ્યાખ્યા મેં તમને કીધું પાઠ્યપુસ્તકમાં એવી પણ આપી છે કે જ્યારે બે કિરણો ના અંત્ય બિંદુ એક જ હોય ત્યારે તે બે કિરણોથી રચાતી આકૃતિને આપણે ખૂણો કહીએ છીએ અથવા એક જ અંત્ય બિંદુ ધરાવતા અથવા સીધું કહેવાય તો એમ પણ કહી શકાય એક જ અંત્ય બિંદુ ધરાવતા બે કિરણોને ખૂણો કહે છે અને એમાં બે કિરણો છે એ ખૂણાની બાજુ કહેવાય અથવા ભૂજ કહેવાય અને બે કિરણો જે જગ્યાએ છેડે છે બે કિરણો એ બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય ખૂણાના સંકેતમાં ત્રણ રીતે લખાય ખાલી જે ખૂણો બનતો હોય બિંદુ વડે દર્શાવાય અથવા આ રીતે એબીસી અથવા ખૂણો સીબીએ બરાબર આ ત્રણ રીતે ખૂણાનું નામ આપી શકાય તો આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે છઠ્ઠું ચેપ્ટર જે રેખા વડે ખૂણા આપણે ભણ્યા એમાં આપણે મેં તમને પ્રાથમિક માહિતી આપી આ માહિતી ખૂબ અગત્યની છે તમે બરાબર આ બધી માહિતી કાળજીથી યાદ રાખજો અને પાઠ્યપુસ્તકમાં તમામ માહિતી આપેલી છે મેં તમને અમુક વ્યાખ્યાઓ મારી રીતે તમને સરળતાથી સમજી શકાય એ રીતે આપેલી છે પાઠ્યપુસ્તકમાં બધી જે માહિતી છે બધી આ વ્યાખ્યાઓ મેં તમને આપેલી છે તમે પાઠ્યપુસ્તકમાં બધી માહિતી વાંચજો અને એની નીચે અંડરલાઈન રેખાખંડ છે કિરણ છે સમરેખ બિંદુ છે અસમરેખ બિંદુઓ છે બરાબર છે ખૂણો છે એની જે વ્યાખ્યાઓ છે ને થોડીક પાઠ્યપુસ્તકમાં અલગ રીતે છે એની નીચે તમે અંડરલાઈન કરજો આખી વ્યાખ્યા નીચે તો તમને ખબર પડે કે સાહેબે લખાયું એમ પણ કહી શકાય અને પાઠ્યપુસ્તક છે એમ પણ કહી શકાય એટલે બે અલગ અલગ તમે વ્યાખ્યાઓ જોશો તો તમને આ બધા મુદ્દા છે એ વધારે સારી રીતે સમજાશે અને લાંબા સમય સુધી યાદ પણ રહેશે